હવે જો સમાચાર વિસ્તારથી. કામરેજ તાલુકાના આંબોલી ગામ ખાતે રહેતા અનુસૂચિત જાતિના માયાવંશી સમાજના યુવક ઉપર એક મહિના પહેલા ગંદકી ફેલાવવાના મોબાઇલમાં ફોટા લેવાના મુદ્દે માતાપારે ભરવાડોના ટોળાએ કરેલા જીવલેણ હુમલાના એક મહિનાનો સમય વીતી ગયા બાદ પણ આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવા બે આરોપીની પોલીસે ધરપકડ નહીં કરતા માયાવંશી સમાજ દ્વારા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના નેજા હેઠળ સુરત જિલ્લા કલેક્ટર તથા ડીએસપી અને રેન્જ આઈજીને આવેદનપત્ર આપી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગણી કરી હતી. કામરેજ તાલુકાના આંબોલી ગામ ખાતે રહેતા મેહુલ ચાવડા નામનો યુવક ગત 12 સપ્ટેમ્બરના રોજ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ પાણીના આરો પ્લાન્ટની બાજુમાં છાણનો ઉકોડો બનાવતા થયેલા ગંદકીના ફોટા મોબાઇલમાં લેતો હતો. તે વખતે માથા ભારે છાપ ધરાવતા એવા ભાજપના કાર્યકર સંજય સાટિયા અને દેવા સાટિયા સહિતના 12 જેટલા માથા ભારે ભરવાડોના ટોળાએ ડાંગ, લાકડાના ફટકા અને પાવડા જેવા ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરી હત્યા કરવાની કોશિશ કરતા ગંભીર ઇજા પામેલા મેહુલ ચાવડાને સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના બાદ પોલીસે હાજર થયેલા એવા 9 આરોપીની ધરપકડ બતાવી ફરજ પૂરી કર્યા હોવાનો સંતોષ માણ્યો હતો. પરંતુ આ કેસના મુખ્ય સૂત્રધાર એવા ભાજપના કાર્યકર્તા સંજય સાટિયા અને દેવા સાટિયાની ધરપકડ કરી ન હતી. જો કે પોલીસ જાણે આરોપીઓને મદદ કરતી હોય તે રીતે સુરતની ખાનગી હોસ્પિટલમાં આવી ઇજાગ્રસ્ત મેહુલને રજા લઈ ઘરે ચાલી જવાની આડકતરી રીતે ધમકી આપી હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો. આમ પોલીસ જાણે ગુનેગારો પકડવાના બદલે કોઈ રાજકીય દબાણ કે કોઈ અન્ય કારણોસર આરોપીઓને છાવરતી હોય તે રીતે વર્તન કરતા હત્યાની કોશિશનો ભોગ બનેલા મેહુલ ચાવડાના સમર્થનમાં માયાવંશી સમાજ દ્વારા કલેક્ટર, ડીએસપી અને રેન્જ આઈજીને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. મારું નામ વિકાસકુમાર સતીશભાઈ ચાવડા છે. હું કામરેજ તાલુકા આંબોલી ગામનો રહેવાસી છું. કલેક્ટર કચેરી મારા નાનાભાઈ પર જે હુમલો થયો છે ભરવા સમાજ દ્વારા એના માટે આવ્યો છું. બાર 9 2018 રોજ સવારે 8 થી 8:30 વચ્ચે ટાઈમ વચ્ચે મારા ભાઈ પર હુમલો થયો છે. ભરવા સમાજના લોકોએ મારા ભાઈ પર હુમલો કર્યો છે. સંજયભાઈ બાલાભાઈ સાટિયા અને દેવાભાઈ બાલાભાઈ સાટિયા નામ બોલો. રજૂઆત એ છે કે સાહેબ અમે પ્રાંત અધિકારીમાં પણ આવેદનપત્ર આપ્યું છે. હજુ એ બે મેઇન આરોપીને 11 માંથી 9 આરોપીઓને ધરપકડ કર્યા છે પણ 2 આરોપીની ધરપકડ થઈ નથી. મુખ્ય આરોપીને અત્યારે મારા ભાઈની પરિસ્થિતિ સૌ ક્રિટિકલ છે. હમણાં એ એપલ હોસ્પિટલ ઉના દરવાજે એડમિટ છે. 32 તથા ભાણેશ થાય છે એ એક મહિનાથી આઈસો હોસ્પિટલમાં એપલ હોસ્પિટલમાં છે. આજે અમે બીજી વાર આવેદનપત્ર આપવા માટે આવેલા છે પણ કોઈ પણ જાતની અમને ન્યાય મળ્યો નથી. એ માટે અમે પાછા આજે એકત્ર થયેલા છે અને હવે અમને ન્યાય ન મળે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જશું અને અમને ન્યાય ચોક્કસ મળવો જ જોઈએ. આજે અમારો ભાણિયો એક મહિનાથી આ એપલ હોસ્પિટલમાં આઈસીયુમાં છે પણ એને કોઈ પણ જાતનો અમને ન્યાય મળ્યો નથી. એ માટે અમે આજે પાછા અહીંયા ભેગા થયેલા છે. સો અમે એટલી આશા રાખીએ કે અમને ન્યાય મળવો જ જોઈએ અને અમે ન્યાય મેળવીને જ રહીશું. અમને ન્યાય ન મળશે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જશું. અમને મારા ભાણિયાનું નામ છે મેહુલ સતીશભાઈ ચાવડા. એ બડવાળા સમાજ દ્વારા હુમલો થયેલો છે અને એ આરોપી હજુ બી ખુલ્લામાં પકડે છે. પોલીસે એમના માટે કોઈ કાર્યવાહી કરતા નથી તેથી અમે આજે પાછા આવેદનપત્ર આપવા માટે ભેગા થયેલા છે અને જો ન્યાય મળે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. જય હિન્દ, જય ભારત.